જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ભર્યો ટ્રક મારફતે મોકલ્યો હતો, પરંતુ ટ્રક આંધ્રપ્રદેશ ના પહોંચતા વેપારીએ ટ્રક ચાલક, કંડક્ટર તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. શું હતો આરોપીનો પ્લાન જોઈએ રિપોર્ટમાં. શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટની હતી, જેથી તેઓના માલના ભાડા પેટેના 63,000 રૂપિયા ગૂગલ પેથી ચૂકવેલ હતા, પરંતુ 4 દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈ દ્વારા ગોંડલ ખાતે ટ્રાન્સપોર્ટના યાસીનભાઈને પૂછતા તેમણે જણાવ્યું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે, ટ્રક માલિક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું. ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો. જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર ક્લીનર ધીરુભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ અને અમરપુરી વિરુદ્ધ 500 ગુણી ધાણા કિંમત રૂપિયા 10.50 લાખનો માલ ઓરવી જવાની વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. છેતરપિંડી આચરનાર આરોપીઓનો શું હતો પ્લાન? જેતપુરથી ટ્રક મારફતે ધાણા ભરીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જવા નીકળ્યા હતા, પરંતુ ટ્રક ડ્રાઈવર ક્લીનર અને ટ્રક માલિક દ્વારા રસ્તામાં ટ્રકમાંથી ધાણાની 500 બેગ ઉતારી લેવામાં હતી, જેમાંથી ઝડપાયેલ આરોપી અમરપુરીને તેના ભાગમાં આવતા 50 બેગ ધાણા અને 10,000 રોકડ રકમ આપવામાં આવી હતી, જ્યારે 450 ધાણાની બેગ લઈને ડ્રાઈવર અને ટ્રક માલિક બંને આરોપીઓ જતા રહ્યા હતા. સાથે જ ત્રણેય આરોપી દ્વારા ટ્રકમાં અમુક ધાણાની બોરીઓ સાથે ટ્રક સળગાવી નાખવાનો હતો પ્લાન, જેથી કરીને તેઓનો ભાંડો ન ફૂટે. પરંતુ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી હતી ત્યારે માહિતી મળી હતી કે ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસે છે, ત્યારે ત્યાં તપાસ કરતા ટ્રક અને ધાણાની 50 બેગના મુદ્દામાલ સાથે અમરપુરી ગોસ્વામીની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયો હતો. સાથે જ ટ્રક માલિક અશોક અને તેનો મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયા અને ડ્રાઈવર ક્લીનર ધીરુભાઈ જેઓ 450 બેગ ધાણા લઈને ફરાર થઈ ચૂક્યા છે, ત્યારે ફરાર આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો પોલીસે ટ્રક અને ધાણાની 50 બેગ મરી કુલ 16,12,610 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અમરપુરી ગોસ્વામીની ધરપકડ કરતા તેને પૂછપરછમાં ટ્રકના માલિકના મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયાનું નામ ખુલ્યું હતું. ઝડપાયેલ આરોપી અમરપુરી ગોસ્વામી બ્લેક ટીશર્ટ વાળો ટકો, ટ્રક માલિક અશોક ફરાર, પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કઠિયા ટ્રક માલિકનો મિત્ર ફરાર, જેનું નામ પૂછપરછમાં ખુલ્યું, ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર ધીરુભાઈ ફરાર. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. અમે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામે અમારે વેપાર કરીએ છીએ. અમારું કારખાનું છે અહીંયા જલારામ મંદિરની પાસે. અમે યાર્ડમાંથી દાણા ખરીદી કરી, ક્લીન કરી અને બહાર મોકલી છે. 30 તારીખે અમે દાણાની ગાડી ક્લીનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી. એ આંધ્રપ્રદેશ 4 દિવસમાં પહોંચે, પણ 4 દિવસમાં ત્યાં ના પહોંચી એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે. 500 બોરી દાણાની બેગ હતી, એમાંથી પોલીસને ફરિયાદ કરી તે પછી કાર્યવાહી કરી અને 50 બોરી જેવું માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે. 4 દિવસ લગીને માલ પહોંચ્યો નહીં ત્યાં, એના હિસાબે અમને શંકા ગઈ તો અમે પોલીસમાં ફરિયાદ કરી.